ફાગણ સુદ પૂનમી સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ભૂત શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું. ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ધોરાજીમાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી. પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ તેમાં શ્રીફળ, ધાણી, ચણા, ખજૂર, હારડા, પતાસા સહિતના દ્રવ્યોની આહુતિ આપીને પૂજા અર્ચના કરીને અને જળ અધિરે આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી. આજે રંગોનું પર્વ એટલે ધૂળેટી ઉજવવાનું. લોકોમાં થનગનાટ બુરા ન માને આજ હોલી હે. ધોરાજી પંથકમાં ધૂળેટીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વહેલી સવારથી જ નાના મોટા દરેક રંગ રસિયાઓ રંગો હાથમાં લઈને એકબીજાને રંગ ઉડાડીને ધૂળેટી મનાવવામાં આવી હતી. નાના બાળકો રંગબેરંગી રંગો અને પિચકારી તો મોટા રંગ ભરેલા ફુગ્ગા લઈને પોતપોતાના સજ્જનો સાથે ધૂળેટી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ પણ જોવા મળ્યો હતો. અને કેમિકલવાળા રંગોથી ધૂળેટી ન રમવી અને સાદા જેવા કે અબીલ ગુલાલ જેવા રંગોથી ધૂળેટી મનાવી જેવું સૂચન કર્યું હતું. હોળી આપણો મહત્વનો તહેવાર છે. કાલે અમે બધા સાથે મળીને હોળી દર્શન દહન કર્યું, પ્રદક્ષિણા કરીને હોળી માતાના દર્શન લીધા. આજે છે ધૂળેટી. ધૂળેટી એટલે કે આપણા જીવનનો મહત્વનો તહેવાર છે. ઉચ્ચ નીચના ભેદભાવો મૂકી અને રંગના રંગે રંગાઈને કોઈ પણ રીતના ઉચ્ચ નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી અને અમે સાથે મળીને બહુ ધૂળેટીની મજા લઈએ છીએ. જીવનમાં ધૂળેટીનું ઘણું મહત્વ છે.